Hello student, today we start next lecture of unit 1 starting with the example. First example, verify Rolle's theorem for the function f of x is equal to x square minus 3x plus 2 where every x belongs to closed interval 1, 2. Kena example hai? Toh ke Rolle's theorem ne verify karwana example che. Apda agla lecture ma Rolle's theorem ishe apda abhyas karalo che. તો જોઈએ એક્ઝામ્પલ હવે રોલ્સ થિયરમ ને વેરીફાઈ કરવો એટલે શું તો કે આ ફંક્શન રહ્યું એ શું થતું હોવું જોઈએ કન્ટિન્યુઅસ ઓન ક્લોઝ ઇન્ટરવલ 1 2 પર હોવું જોઈએ પછી તો કે ફંક્શન નું ડેરિવેબલ થતું હોવું જોઈએ ઓપન ઇન્ટરવલ 1 2 ઉપર અને f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 થતું હોવું જોઈએ જો આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થાય ધેન ધેર એક્ઝિસ્ટ એટલીસ્ટ વન વેલ્યુ જી કોક સી આપણે વેલ્યુ લઈએ કે સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 2 અને f ડેશ સી ઇઝ ઇક્વલ શું થાય 0 થાય તો સી ની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની રી જોઈએ આપણે તો કે વેરીફાઈ ધ રોલ્સ થિયરમ કરીએ આપણે સોલ્વ તો કે હિયર આપણે આપેલું શું છે તો કે f of x is equal to x square minus 3x plus 2 where every x belongs to close interval 1, 2 હવે જો જે આ ક્લોઝ ઇન્ટરવલમાંથી તમે x ની કોઈ પણ વેલ્યુ લ્યો અને એ ફંક્શનની અંદર મૂકો તો એ તમને કાંઈક વેલ્યુ આપવાનો જ છે રાઈટ મીન્સ કે ઇન્ફાઇનાઇટ કાંઈ મળશે નહીં અનડિફાઇન્ડ કંઈ થશે નહીં કેમ કે તમે 1 અને 2 ની 1 મૂકી શકો 2 મૂકી શકો 1 અને 2 ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ તમે x બરાબર લઈને અહીં મૂકો અને ફંક્શનની અંદર x ની જગ્યાએ તમે વેલ્યુ પુટ કરશો તો કાંઈક તમને વેલ્યુ મળતી હશે અનડિફાઇન્ડ હશે નહીં મીન્સ કે ઇન્ફાઇનાઇટ પણ હશે નહીં રેડી કાંઈક વેલ્યુ તમને મળતી હશે ઇટ ઇઝ ક્લિયર દેટ f ઓફ x ઇઝ અ વેલ ડિફાઇન્ડ ફોર એવરી x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1, 2 મીન્સ કે બધા જ x તમે ક્લોઝ ઇન્ટરવલ 1, 2 ની અંદરથી જેટલા x લઈ બધા જ x માટે ફંક્શન f ઓફ x કેવું એ વેલ ડિફાઇન્ડ છે મીન્સ કે એની કાંઈક વેલ્યુ તમને મળે છે હવે આવું થતું હોય મીન્સ કે બધા જ x માટે કાંઈક તમને અહીંયા વેલ્યુ મળે જ છે રેડી અને વેલ ડિફાઇન્ડ છે મીન્સ કે તમે શું કહી શકો ધેર ફોર f ઓફ x ઇઝ અ કન્ટિન્યુઅસ ઓન ક્લોઝ ઇન્ટરવલ 1, 2 હવે કન્ટિન્યુઅસ એટલે શું તો કે તમે x ની કોઈ પણ વેલ્યુ ફંક્શનની અંદર પુટ કરો અને એ તમને f ઓફ x માં તમે x ની વેલ્યુ પુટ કરો અને f ઓફ x નું કંઈક વેલ્યુ મળતી હોય મીન્સ કે ફંક્શન કેવું થતું હોય કન્ટિન્યુઅસ થતું હોય રેડી ઓલ્સો ડેરિવેટિવ મીન્સ કે f ડેશ x હવે તમને f ઓફ x કેવું આપ્યું હોય x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 હવે આનું ડેરિવેટિવ ફાઇન્ડ કરવું હોય તો શું થશે ઓકે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેરનું શું થાય 2x 3x નું શું થશે ઓનલી 3 2 નું કંઈ થાય નહીં 2 ઇઝ અ કોન્સ્ટન્ટ રેડી મીન્સ કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ શું આવશે ડેરિવેટિવ 2x માઇનસ 3 ધેરફોર હવે ઓપન ઇન્ટરવલની અંદર ઓપન ઇન્ટરવલ 1 2 ની અંદરથી કોઈ પણ વેલ્યુ તમે x ની જગ્યાએ મૂકો એને ડેરિવેટિવમાં તો કાંઈક વેલ્યુ તમને આપતો હશે અનડિફાઇન્ડ હશે નહીં ધેરફોર f ઓફ x ઇઝ અ ડેરિવેબલ ઓન ઓપન ઇન્ટરવલ 1 2 ઓપન ઇન્ટરવલ છે મીન્સ કે 1 અને 2 તમે લઈ શકો નહીં 1 અને 2 ની વચ્ચેના જેટલા એલિમેન્ટ હોય તમે લઈ શકો છો નાવ બે કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ કે f ફંક્શન ઇઝ અ કન્ટિન્યુઅસ ઓન ક્લોઝ ઇન્ટરવલ એ બી ફંક્શન ઇઝ અ ડેરિવેબલ ઓન ઓપન ઇન્ટરવલ એ બી બરાબર સોરી ફંક્શન ઇઝ અ કન્ટિન્યુઅસ ઓન ક્લોઝ ઇન્ટરવલ 1 2 એન્ડ ફંક્શન ઇઝ અ ડેરિવેબલ ઓન ઓપન ઇન્ટરવલ 1 2 નાવ ત્રીજી કન્ડિશન કઈ હતી તો કે થિયરમ પ્રમાણે f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ b થતું જોઈએ અહીંયા a બરાબર આપણે શું હોય 1 અને b બરાબર 2 મીન્સ કે f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 થવું જોઈએ તો કે જોઈએ તો કે નાવ f ઓફ 1 મીન્સ કે x ની જગ્યાએ તમે 1 પુટ કરો ફંક્શન કેવું છે તો કે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 અને x ની જગ્યાએ તમારે શું પુટ કરવાનું 1 અહીં 1 મૂકો તો 1 માઇનસ એઝ ઇઝ 3 એઝ ઇઝ x ની જગ્યાએ 1 3 અને 1 નું મલ્ટીપ્લિકેશન 3 પ્લસ 2 એઝ ઇઝ મીન્સ કે જો f ઓફ 1 મીન્સ કે x ની જગ્યાએ 1 મૂક્યું મીન્સ કે 1 નો સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 1 પ્લસ 2 1 સ્ક્વેર ઇઝ અ 1 3 ઇન્ટુ 1 માઇનસ 3 એઝ ઇટ ઇઝ પ્લસ 2 એઝ ઇટ ઇઝ હવે જો જે સાદુરૂપ આપણો આન્સર શું આવશે 0 મીન્સ કે f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0 f ઓફ 2 મીન્સ કે x ની જગ્યાએ 2 પુટ કરો તો કે 2 નો સ્ક્વેર કેટલો થશે 4 3 ઇન્ટુ 2 6 પ્લસ 2 સાદુરૂપ આપણો આન્સર શું આવશે 0 મીન્સ કે f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ઓલ્સો f ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ કે f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 થાય છે મીન્સ કે શું કહી શકો હેન્સ f ઇઝ સેટિસ્ફાઈ ઓલ ધ કન્ડિશન ઓફ ધ રોલ્સ થિયરમ બધી કન્ડિશન સેટિસ્ફાઈ કરે રોલ્સ થિયરમની કે ફંક્શન કન્ટિન્યુઅસ છે ડેરિવેબલ છે અને f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ b મીન્સ કે f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2 પણ થાય છે હેન્સ f ઇઝ સેટિસ્ફાઈ ઓલ ધ કન્ડિશન ઓફ રોલ્સ થિયરમ ધેન ધેર એક્ઝિસ્ટ વન વેલ્યુ c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 2 સચ ધેટ f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 થાય હવે c વેલ્યુ રહી એ કઈ છે અને ઓપન ઇન્ટરવલ 1 2 ની અંદર આવે છે કે નહીં આપણે જોવાનું રહીએ તો કે f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 ડેરિવેટિવ શું હોય આપણું તો કે ડેરિવેટિવ આપણે શું આવ્યું 2x માઇનસ 3 હવે x ની જગ્યાએ આપણે શું પુટ કરી દેવાનું c પુટ કરી દેવાનું મીન્સ કે 2c માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 આના પછી c ની વેલ્યુ ફાઇન્ડ કરો શું આવશે 2c ઇઝ ઇક્વલ ટુ 3 ધેન c ઇઝ ઇક્વલ ટુ 3 બાય 2 હવે 3 બાય 2 રહ્યું એને તમે અહીંયા c ની જગ્યાએ પુટ કરો
તો 3 બાય 2 એ મૂકો જો 2 2 કેન્સલ 3 માઈનસ 3 0 મીન્સ કે f જે c ઇઝ ઇક્વલ ટુ 0 તમારે વેરીફાઈ થાય છે. હવે એક પણ ઈ પણ જોવાનું કે આ 3 બાય 2 રહ્યું એ આ ઓપન ઇન્ટરવલ 1 અને 2 ની વચ્ચે આવેલું હશે, તો કે યસ c ઇઝ ઇક્વલ ટુ 3 બાય 2 ઇઝ બિલોંગ્સ ટુ ધ ઓપન ઇન્ટરવલ 1 2 રેડી, આની અંદર 3 બાય 2 આવેલું હોય જ. મીન્સ કે આ શું થઈ ગયું, તો કે રોલ્સ થિયરમ આપણો વેરીફાઈ થઈ ગયો ફર્સ્ટ એક્ઝામ્પલમાં. રેડી, જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ એવી રીતે. વેરીફાઈ રોલ્સ થિયરમ ફોર ધ ફંક્શન f of x is equal to x square minus 4x plus 3 where every x belongs to okay close interval 1 3 જોઈએ તો કે ફંક્શન કેવું આપેલું છે આપણે. f of x is equal to x square minus 4x plus 3 ત્યાં x ક્યાંથી એ બતાવી, તો કે ક્લોઝ ઇન્ટરવલ 1 અને 3 માંથી. તો કે જોઈએ ફર્સ્ટ તો કે ક્લોઝ ઇન્ટરવલ 1 3 ની અંદર થી x ની કોઈ પણ વેલ્યુ પુટ કરો તો ફંક્શન ની અંદર કંઈક વેલ્યુ મળતી જશે. મીન્સ કે ફંક્શન કેવું હશે, વેલ ડિફાઇન ફોર એવરી x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1 3. અને આવું થતું હોય બધી જ વેલ્યુ તમને ફંક્શન ની x ની કોઈ પણ વેલ્યુ મૂકો અને ફંક્શન ની તમને વેલ્યુ મળતી, મીન્સ કે ફંક્શન કેવું થશે, તો કે કન્ટિન્યુઅસ ઓન ક્લોઝ ઇન્ટરવલ 1 3. ઓલસો ફંક્શન નું ડેરિવેટિવ f ડેશ x શું મળશે આના ઉપરથી, f ઓફ x તમને આવે કે નું ડેરિવેટિવ જોતું હોય તો 2x માઇનસ 4. મીન્સ કે ધેરફોર એફ ઓફ એક્સ ઇઝ અ ડેરિવેબલ ઓન ઓપન ઇન્ટરવલ 1 3. હવે ઓપન ઇન્ટરવલ 1 3 ની અંદરથી કોઈ પણ વેલ્યુ આ એફ ડેસ એક્સ ની અંદર મૂકશો તો તમને કંઈક વેલ્યુ આપતો હશે, અનડિફાઇન્ડ હશે નહીં. રેડી, તો બે કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ, ફંક્શન કન્ટિન્યુઅસ છે, ડેરિવેબલ છે. નેક્સ્ટ ટુ તો કે એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 3 થવું જોઈએ. એફ ઓફ 1 તો કે ફંક્શન ની અંદર 1 વેલ્યુ પુટ કરો, તો કે ફંક્શન પણ ફંક્શન કેવું આપ્યું છે, તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3. તો આપણે ફર્સ્ટ શું, તો કે x ની જગ્યાએ પહેલાં 1 પુટ કરી અને એની આન્સર જોવાનો, x ની જગ્યાએ 3 પુટ કરો એની આન્સર જોવો, બંને કેવા આવવા જોઈએ, સેમ આવવા જોઈએ, તો આપણી રોલ્સ થિયરમની ત્રીજી કન્ડિશન સેટિસ્ફાય થાય. જોઈએ તો કે f ઓફ 1 1 નો સ્ક્વેર 1 માઇનસ 4 ઇન્ટુ 1 4 પ્લસ 3 એઝ ઇટ ઇઝ, મીન્સ કે આનો સદુર પર આન્સર શું આવશે, 0. નેક્સ્ટ f ઓફ 3 3 નો સ્ક્વેર કેટલો થશે, 9 ઇન્ટુ 4 ઇન્ટુ 3 કેટલા થશે, 12 પ્લસ 3 એઝ ઇટ ઇઝ, મીન્સ કે આન્સર શું થશે, 0. રેડી, મીન્સ કે ફંક્શન તમારું કેવું હતું, આવું હતું એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3, એક્સ ની જગ્યાએ 1 મૂકો તો આન્સર શું આવી ગયું, 0 આવી ગયું. એક્સ ની જગ્યાએ 3 મૂકો અને 9 4 3 12 પ્લસ 3, 9 પ્લસ 3 12, 12 માઇનસ 12 0, મીન્સ કે એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 3 થાય છે. હેન્સ એફ ઇઝ સેટિસ્ફાય ઓલ ધ કન્ડિશન ઓફ રોલ્સ થિયરમ, ધેન ધેર એક્ઝિસ્ટ વન વેલ્યુ સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1 3 સચ ધેટ એફ ડે સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે સી કઈ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી, તો કે ડેરિવેટિવ કેવું હોય આપણું, તો કે 2x માઇનસ 4 x ની જગ્યાએ તમારે શું પુટ કરી દેવાનું, સી, મીન્સ 2c માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, તો 2c ઇઝ ઇક્વલ ટુ 4 અને c ઇઝ ઇક્વલ ટુ 2. 2 રહ્યો એ 1 અને 3 ની વચ્ચે આવે, ઓપન ઇન્ટરવલ 1 3 ની વચ્ચે 2 આવેલો હોય, તો યસ. રેડી, મીન્સ કે રોલ્સ થિયરમ ઇઝ અ વેરીફાય. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ, વેરીફાય રોલ્સ થિયરમ ફોર ફંક્શન f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 ઇન્ટુ x માઇનસ 3. આવું તમને ફંક્શન આપેલું છે, વેર એવરી x બિલોંગ્સ ટુ, તો કે ક્લોઝ ઇન્ટરવલ 1 બાય 4 ટુ 1 બાય 2. રેડી, પહેલાં જોઈએ ફંક્શન કેવું આપેલું, તો કે સોલ્યુશન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ માઇનસ 3. એક્સ ક્યાંથી એ, તો કે ક્લોઝ ઇન્ટરવલ 1 બાય 4 ટુ 1 બાય 2. હવે આજનું સાદુરૂપ આપો તો આપણને કેવું મળશે ફંક્શન, તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપો તો એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ એક્સ, મીન્સ કે બંને સમ કરો શું આવશે, માઇનસ 4x માઇનસ 3 ઇન્ટુ માઇનસ 1 પ્લસ 3, મીન્સ કે આ બંનેનું સાદુરૂપ આપો આન્સર કેવો આવું આવે છે, મીન્સ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3. આ બંનેમાંથી તમે ગમે એનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ, હવે જોવો જોઈએ આની અંદર તમે એક્સની કોઈ પણ વેલ્યુ પુટ કરો, મીન્સ કે કાંઈક તો વેલ્યુ આવવાની છે, મીન્સ કે ફંક્શન કેવું હોય ડિફાઇન છે, ધેરફોર એફ ઓફ એક્સ ઇઝ અ વેલ ડિફાઇન્ડ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1 બાય 4 ટુ 1 બાય 2. અને આવું હોય, વેલ ડિફાઇન્ડ ફંક્શન થતું હોય, મીન્સ કે કોઈ પણ એક્સની વેલ્યુ ફંક્શનની અંદર મૂકો તો ફંક્શન તમને કંઈક આન્સર આપે, કંઈક વેલ્યુ આપે, મીન્સ કે તમારું ફંક્શન કેવું હશે, કન્ટિન્યુઅસ ઓન ક્લોઝ ઇન્ટરવલ 1 બાય 4 ટુ 1 બાય 2. ધેરફોર એફ ઓફ એક્સ ઇઝ અ કન્ટિન્યુઅસ ઓન ક્લોઝ ઇન્ટરવલ 1 બાય 4 ટુ 1 બાય 2. ઓલ્સો ડેરિવેટિવ એનું ફાઇન્ડ કરવું, તો કે ડેરિવેટિવ ફાઇન્ડ કરવું, જો આનો ઉપયોગ કરીને આપણે ફર્સ્ટ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 છે, અને ડેરિવેટિવ શું થશે, 2x માઇનસ 4. રેડી, તો એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 4. અને એની અંદર તમે ઓપન ઇન્ટરવલ 1 બાય 4 માં 1 બાય 4 ટુ 1 બાય 2 માંથી કોઈ પણ વેલ્યુ પુટ કરશો તો એ કેવી હશે, તો કે વેલ્યુ તમને કંઈક આન્સર આપતી હશે, અને મીન્સ કે આ તમારું ડેરિવેટિવ ડિફાઇન થયેલું હશે. ધેરફોર એફ ઓફ એક્સ ઇઝ ડેરિવેબલ ઓન ઓપન ઇન્ટરવલ 1 બાય 4 ટુ 1 બાય 2. નાવ તો કે થર્ડ કન્ડિશન કહી છે આપણે, તો કે એફ ઓફ 1 બાય 4 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 1 બાય 2 થતું હોવું જોઈએ. તો કે ફર્સ્ટ પુટ કરી 1 બાય 4, કેની અંદર પુટ કરાય 1 બાય 4, તો કે હું આની અંદર મૂકું એક્સ માઇનસ 1 અને એક્સ માઇનસ 3 વાળું જે આપણે રહ્યું એની અંદર 1 બાય 4 પુટ કરું, તો કે 1 બાય 4 માઇનસ 1 ઇન્ટુ 1 બાય 4 માઇનસ 3. આનું સાદુરૂપ આપો, બંનેનું સાદુરૂપ આપો, બંનેનું મલ્ટિપ્લિકેશન કરો, આન્સર શું આવશે, 33 બાય 16. રેડી, 33 બાય 16 આન્સર આવશે. નેક્સ્ટ ટુ, તો કે એફ ઓફ 1 બાય 2 પુટ કરો, તો કે એક્સ ની જગ્યાએ 1 બાય 2 માઇનસ 1 ઇન્ટુ 1 બાય 2 માઇનસ 3. આનો આન્સર સાદુરૂપ આપીને આન્સર મળો છો કેવો આવશે, 5 બાય
4 means ke f of 1 by 4 is does not equal to f of 1 by 2. Jo aavu thati nathi means ke third condition of Rolle's theorem satisfy thati nathi. Hence Rolle's theorem is a not verify. Ayathi je apde example puro thi jay ke Rolle's theorem is a not verify. Ready? Next to okay homework. Two example homework ma apu chu ke ek kevu aapu shu hai example to ke verify Rolle's theorem for the function. Function pelu kevu aapu hai f of x is equal to x square minus 2x where every x belongs to close interval minus 1 to 3 and answer shu avshe c is equal to 1. Ready? And f of x is equal to second example x minus 2 into x minus 3 x kya thi a close interval 2 3 and answer shu avshe c is equal to 5 by 2 means ke be example ma Rolle's theorem verify thai chhe tane jena c barabar answer avto hoy. Ready? Abe homework ma kari lejo.